તમને પૂછીશ, માફ કરશો, તમને પૂછીશ કે જે આપ પોલીસ હાર્ટ નામની એક સંસ્થા ચલાવી રહ્યા છો, હેલ્પલાઇન નંબર છે જેનો 10-91, જે તમે 2013 શરૂઆત કરી, કેટલો પ્રતિસાદ મળ્યો છે તેને? સી, અમે એવું છે, પ્રતિસાદ ઇન ટર્મ્સ ઓફ આ ઇમરજન્સી લાઈન. હા, ઇમરજન્સી લાઈન પર હાલ અત્યારે જે તમને ઇમરજન્સી માટે જે કોલ આવી રહ્યા છે તેમાં કેવું કામ ચાલે, કેવી રીતે કામ ચાલે છે? એમાં ઇમરજન્સીનો મતલબ એ કે જયારે બેન તકલીફમાં હોય, જેને કે રેપ, મોલેસ્ટેશન, યુટીઝિંગ, ડોમેસ્ટિક વાયલન્સ, અને બોલી નથી શકતી, કારણ કે એટલે 70 મને કોઈ હેરાન કરે છે તો મને બોલવા નથી દેવાનું. જે બટ નેચર છે કે હું 1091 ડાયલ કરીશ અને ફોન સાઈડમાં મૂકીને બૂમ પાડીશ, છોડ દે મુજે ક્યાં કરા. એટલે જ્યાં ઓપરેટરો બેઠા છે એ તમારો અવાજ સમજી અને તરત પોલીસ વાળા મોકલશે તમને બચાવવા. એટલે આ એક આખી ટેકનોલોજી યુઝ થાય છે. એટલે તમે એવું નથી કે તમારું પેલું સ્માર્ટફોન જોઈએ, એપ જોઈએ, આ કશું નથી. એક સિમ્પલ મોબાઈલ યા લેન્ડલાઈનથી તમારું આ કામ ચાલે છે. જયારે તમે પ્રતિસાદની વાત કરશો, 10-91 આ પેન ઇન્ડિયા નંબર છે, પણ આપણે આ જે ટેકનોલોજી છે પોલીસ હાથની આ નંબરમાં મુકાયો છે. એટલે બીજી બી સર્વિસ છે કે તમને કોઈ અશ્લીલ એસએમએસ, વોટ્સએપ યા વલ્ગર મેસેજીસ કે કઈ બી નાખે તો તમે બી 109માં કમ્પ્લેન કરો અને તમારે ચિંતા નહીં કરવાની. તમને કોઈ દિવસ પોલીસ સ્ટેશન નહીં બોલાવે, તમારી ઓળખ ગુપ્ત રાખશું અને તમને કમ્પ્લેન નંબર આપશું. કમ્પ્લેન નંબરનો ફાયદો શું છે કે તમે કમ્પ્લેન શું કહેવાય, તમને પ્રોબ્લેમ થાય અને તમે કમ્પ્લેન કરી તો એનું ટ્રેકિંગ કરવામાં તમને કામ લાગશે કે આ કમ્પ્લેન તમારી ક્યાં પહોંચી. અને જોડે જોડે તમારી કમ્પ્લેન રિઝોલ્વ થશે પછી બી તમારે 1 મહિના સુધી પોલીસ વાળા તમારી ટચમાં રહેશે, તાકી તમારે કઈ કમ્પ્લેન રિયર થાય તો ખબર પડે. હવે તમે જે પ્રતિસાદની જે વાત કરી રહ્યા છો, તો આ ધીરે ધીરે એટલું જેટલું આનું એ અમે શું કર્યું પહેલા કે પહેલા 109 પર એક જ કોલ આવતા હતા, તો અમે શું કર્યું કે અમે એના એનું લોકોને પબ્લિક શું કહેવાય પ્રમોશન કર્યું, અવેરનેસ કરી. એટલે અવેરનેસ ખાલી પોલીસ હાટી ના કરી, ઇમ્પોર્ટન્ટ એ હતી કારણ કે એની એટલી અવેરનેસ કરી તો એ બહેનો બોલવા તૈયાર નહોતી થતી. એટલે અમે અવેરનેસ કઈ રીતે કરી કે જાગૃતતા આપી કે તમે બોલો, વોઇસ યોર ઓપિનિયન કરો, એક બેની બીજી બેનને હેલ્પ કરે, આ ખોટું છે તમારી સાથે થઈ રહ્યું છે. પોલીસ પછી એ કોન્ફિડન્સ અપાયો કે પોલીસ તમારે હેલ્પ કરી શકશે, પોલીસ તમને બચાવ આવશે, તમે ભરોસો રાખો, તમે ફોન કરો. એટલે આનાથી શું ધીરે ધીરે સક્સેસ રેટ વધતા ગયા. અમે એવા ઘણા ઘણા બહેનોને, દીકરીઓને અને બધાને બચાવી છે જ્યારે એ લોકોનું રેપ વધારે પડતું તો ડોમેસ્ટિક વાયલન્સ થાય છે અને મોલેસ્ટેશન થાય છે. એટલે એ લોકોને જેમ કે પેલી ફિલ્મી સ્ટોરી જેમ કે પેલો હસબન્ડ બેટથી મારતો.